નમસ્કાર મિત્રો જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે અનલોક ચારની ગાઈડલાઇન્સ છે એ કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવી છે જેમાં શાળા કોલેજ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમ થિયેટર્સ મેટ્રો કે અન્ય બધી જ માહિતી વિશે શું ખુલશે અને શું બંધ રહેશે તેના વિશે જણાવવામાં આવ્યું છે તો આજના આ વિડિયોમાં અનલોક ચારની ગાઈડલાઇન્સ વિશે વિગતવાર જાણીશું તો વિડિયોને અંત સુધી જોજો જેથી અનલોક ચારની ગાઈડલાઇન્સ વિશેની તમામ માહિતી તમને મળી રહે આ વિડિયો જોયા બાદ વચ્ચે અનલોકની પ્રક્રિયા ચાલુ જ રહેશે શનિવારે અનલોક ચાર ને લઈને કેન્દ્રીય મંત્રાલયે દિશાનિર્દેશ જાહેર કર્યા છે ગૃહ મંત્રાલયના આ દિશા નિર્દેશો અનુસાર સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થશે કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દિશાનિર્દેશ અપાયા છે કે એક સપ્ટેમ્બરથી ત્રીસ સપ્ટેમ્બર સુધી આ નિયમ લાગુ રહેશે તો અનલોક ચારને લઈને કેન્દ્ર સરકાર દ્વારા જે છે ગાઈડલાઇન્સ જાહેર કરી દેવામાં આવી છે ગૃહ મંત્રાલય દ્વારા આ ગાઈડલાઇન્સ આપવામાં આવી છે જે અંતર્ગત સાત સપ્ટેમ્બરથી મેટ્રો સેવા શરૂ થશે કેન્દ્ર સરકાર દ્વારા અનલોક ચારની જે આ ગાઈડલાઇન્સ છે એ એક સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી લાગુ રહે છે અને ત્રીસ સપ્ટેમ્બર બાદ અનલોક પાંચની ગાઈડલાઇન્સ છે આપવામાં આવશે અનલોક ચારમાં ખુલશે આ સેવાઓ સાત સપ્ટેમ્બરથી ગાઈડલાઇન્સની સાથે મેટ્રો સેવાઓ ફરી શરૂ થવાની મંજૂરી મળી છે તો અનલોક ચારમાં પહેલાં શું ખુલશે એના વિશે જાણી લઈએ તો સૌ પ્રથમ સાત સપ્ટેમ્બરથી જે ગાઈડલાઇન્સ અંતર્ગત મેટ્રો સેવાઓ છે એ શરૂ થશે એકવીસ સપ્ટેમ્બરથી સામાજિક શૈક્ષણિક રમત મનોરંજન સાંસ્કૃતિક ધાર્મિક કાર્યક્રમમાં સો લોકો સામેલ થઈ શકશે અત્યાર સુધી જે આ કાર્યક્રમો હતા એમાં પચાસ લોકો જ સામેલ થઈ શકતા હતા પરંતુ હવે તેની લિમિટ વધારીને અનલોક ચારમાં સો લોકોની કરવામાં આવી છે પરંતુ આ નિયમ છે એ એકવીસ સપ્ટેમ્બરથી લાગુ થઈ છે અનલોક ચારમાં જે કાંઈ પણ છૂટ આપવામાં આવી છે એના મોટાભાગના નિયમો છે એ એકવીસ સપ્ટેમ્બરથી જ લાગુ થઈ રહ્યા છે એટલે કે સપ્ટેમ્બર મહિનાના ત્રીજા અઠવાડિયા બાદ આ બધા નિયમો છે એ લાગુ થશે જો જોકે આ સો લોકોને છૂટ તો મળી છે પરંતુ તેમણે સોશિયલ ડિસ્ટન્સ માસ્ક હેન્ડવોશ સેનિટાઈઝર અને થર્મલ સ્કેનિંગ છે આ બધા સેફ્ટી નોર્મ્સ તેમના માટે અનિવાર્ય રહેશે એકવીસ સપ્ટેમ્બરથી પચાસ ટકા શિક્ષણ અને નોન શિક્ષણ સ્ટાફને ઓનલાઈન ક્લાસ માટે શાળામાં બોલાવવામાં આવશે તો જે અત્યાર સુધી જે શિક્ષકો છે ઘરે બેઠા વિદ્યાર્થીઓને ભણાવતા હતા તો હવે શિક્ષકો શાળાએ જઈ શકશે પરંતુ પચાસ ટકા જે શિક્ષણ અને નોન શિક્ષણ સ્ટાફ છે એ શાળાએ જઈ શકશે આ પરમિશન પણ છે એકવીસ સપ્ટેમ્બરથી જ મળશે એકવીસ સપ્ટેમ્બરથી કન્ટેનમેન્ટ ઝોનની બહાર નવથી બાર ધોરણ સુધીના વિદ્યાર્થીઓ પરિવારની સહમતી બાદ શિક્ષકોને મળવા શાળાએ જઈ શકશે તો કોઈ વિદ્યાર્થીને જો કોઈ ટોપિક કે કોઈ સિલેબસ બાબતે પ્રશ્ન હોય અને તેના શિક્ષકને મળીને પ્રશ્ન સોલ્વ કરવા ઈચ્છતો હોય તો તે વિદ્યાર્થી પોતાના પરિવારની પોતાના વાલીની સહમતી બાદ નવથી બાર ધોરણનો જે વિદ્યાર્થી હશે કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર રહેતો હોય છે તો તે શાળાએ જઈને પોતાના શિક્ષકને મળી શકશે એક રાજ્યથી અન્ય રાજ્યની અવર જવર પર કોઈ રોક નહીં રહે અને ન તો તેની જરૂર રહે છે કેન્દ્ર સરકારની છૂટ છતાં કેટલાક રાજ્યોમાં પાબંધી લગાવવામાં આવી છે તો એક રાજ્યથી બીજા રાજ્યમાં ગુજરાતથી મધ્યપ્રદેશ રાજસ્થાન કર્ણાટક કે કોઈ પણ રાજ્યમાં જવા ઈચ્છતા લોકો હશે એના પર પ્રતિબંધ રાખવામાં આવશે નહીં આ કેન્દ્ર સરકારે કહી દીધું છે કે કોઈ અન્ય કોઈ રાજ્ય છે એ પણ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જતા વ્યક્તિ પર પાબંધી લગાવી શકશે નહીં આમ છતાં પણ જે પશ્ચિમ બંગાળ છે તેમાં પાબંધી લગાવવામાં આવી છે પરંતુ ટૂંક સમયમાં જ આ પાબંધી છે એ હટાવી દેવામાં આવશે ટેકનિકલ અને પ્રોફેશનલ પ્રોગ્રામમાં લેબ કે પ્રેક્ટિકલ પ્રોજેક્ટની જરૂર હોય તો પોસ્ટ ગ્રેજ્યુએશન અને પીએચડીના વિદ્યાર્થીઓ માટે એકવીસ સપ્ટેમ્બરથી ઉચ્ચ શિક્ષણ સંસ્થા ખોલી શકાશે તો હવે આવું શૈક્ષણિક શાળાઓ ખોલવાની તો જે ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે એ એકવીસ સપ્ટેમ્બરથી શરૂ થશે પરંતુ કોના માટે માસ્ટર ડિગ્રી પોસ્ટ ગ્રેજ્યુએશન કરતા વિદ્યાર્થીઓ અને પીએચડી રિસર્ચ કરતા વિદ્યાર્થીઓ છે એમના માટે શરૂ થશે પરંતુ તેમના ક્લાસીસ માટે નહીં તેમને લેબ કે પ્રેક્ટિકલ કરવા હોય તો જ તેમના માટે એકવીસ સપ્ટેમ્બરથી જે આ ઉચ્ચ શિક્ષણ સંસ્થા છે એ ખોલી શકાશે આઈટીઆઈ રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ રાજ્ય કૌશલ વિકાસ મિશન કે ભારત સરકાર તથા રાજ્ય સરકારના અન્ય મંત્રાલયો સાથે લઘુ પ્રશિક્ષણ કેન્દ્રોને ખોલવાની પરમિશન અપાશે જે લઘુ પ્રશિક્ષણ કેન્દ્ર નાના તાલીમ કેન્દ્રો છે જેમ કે આઈટીઆઈ છે રાષ્ટ્રીય કૌશલ વિકાસ નિગમ રાજ્ય કૌશલ વિકાસ મિશન કે સરકાર દ્વારા ચલાવ આવતા કોઈ પણ નાના પ્રશિક્ષણ કેન્દ્રો છે તેમને ખોલવાની પરમિશન એકવીસ સપ્ટેમ્બર બાદ આપવામાં આવશે હવે અત્યાર સુધી આપણે વાત કરી કે શું શું વસ્તુ ખોલવાની મંજૂરી આપી છે હવે જાણીએ કે શું શું વસ્તુ હજુ પણ બંધ રહે છે તો સિનેમા હોલ સ્વિમિંગ પૂલ એન્ટરટેનમેન્ટ પાર્ક થિયેટર્સ અને અન્ય જગ્યાઓ મલ્ટિપ્લેક્સ વગેરે બધું છે એ હજુ પણ બંધ જ રહે છે હવે અનલોક આવતું જે અનલોક છે એના એમાં આ ખોલવાની પરમિશન કદાચ અપાઈ શકે છે પરંતુ હાલ અનલોક ચાર પૂરતો સિનેમા હોલ સ્વિમિંગ પૂલ એન્ટરટેનમેન્ટ પાર્ક થિયેટર અને મલ્ટીપ્લેક્સ છે હજુ બંધ જ રહે છે કોઈ પણ રાજ્ય કેન્દ્ર સાથે ચર્ચા કર્યા વિના કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લગાવી શકશે નહીં કન્ટેન્ટમેન્ટ ઝોનની બહાર જો રાજ્યને લોકડાઉન લાગુ કરવું હશે તો તેના માટે કેન્દ્ર સરકાર પાસેથી પરમિશન લેવી પડશે તો જે કન્ટેન્ટમેન્ટ ઝોનની બહારનો વિસ્તાર છે અહીંયા રાજ્ય સરકાર છે એ લોકડાઉન લગાવી શકશે ને અત્યાર સુધી કેન્દ્ર સરકારે રાજ્ય સરકારને પરમિશન આપી હતી કે તે ઈચ્છે તો એક નિશ્ચિત એરિયામાં લોકડાઉન લગાવી શકશે પરંતુ હવે કેન્દ્ર સરકારે આ પરમિશન હટાવી લીધી છે જેથી હવે કન્ટેનમેન્ટ ઝોનની બહાર કોઈ પણ રાજ્ય સરકાર લોકડાઉન લગાવી શકશે નહીં અને જો રાજ્ય સરકાર આ લોકડાઉન લગાવવા ઈચ્છે છે તો તેમણે કેન્દ્ર સરકારની પરમિશન લેવાની રહેશે હવે સૌથી અગત્યની વાત કરીએ કે શાળા કોલેજ ખુલશે કે બંધ રહેશે તો કેન્દ્ર સરકારે જણાવી દીધું છે કે ત્રીસ સપ્ટેમ્બર સુધી એટલે અનલોક ચાર દરમિયાન શાળા કોલેજો છે એ સંપૂર્ણપણે બંધ રહે છે વિદ્યાર્થીઓએ શાળાએ જવાનું હજુ પણ એક મહિનો બંધ રહે છે અનલોક પાંચ દરમિયાન ચર્ચા વિચારણા કર્યા બાદ સરકાર શાળા કોલેજો ખોલવાનું વિચારી શકે છે પરંતુ હવે અત્યારે તો ત્રીસ સપ્ટેમ્બર સુધી શાળા કોલેજો બંધ જ રહે છે રાજ્ય સરકાર તથા કેન્દ્ર સરકારની દરેક યોજનાઓ અને નિયમો વિશે સૌથી પહેલાં અને સચોટ માહિતી મેળવવા માટે જનવાજ ન્યૂઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલા બે લાઇકનને ઓન કરી દેજો